દાહોદ જિલ્લાના દીર્ઘડવાડીયા નગરના બે દરવાજા ખાતે ગાંધીનગરની સ્ટેટ મોનિટરિંગ સેલના ટીમે ચાર ક્રુઝર ફોર વ્હીલ ગાડી અને એક સ્કોર્પિયો ફોર વ્હીલ ગાડી મળીને કુલ 5 વાહનોના 22,27,300 વિદેશી દારૂ સાથે બિયરના જથ્થા સાથે 5 વાહન મળીને કુલ 33,41,160 ના મુદ્દામાલ સાથે 5 ગાડીઓના ચાલકોની અટકાયત કરી હોવાનું સામે આવ્યું છે. ગત રોજ ગાંધીનગરની સ્ટેટ વિજિલન્સની ટીમને મળેલ બાતમીના આધારે દેવગઢ બારિયા નગરમાંથી પસાર થતા બે દરવાજા ખાતે વોચ ગોઠવી ઊભા હતા તે સમયે ત્યાંથી બાતમીમાં દર્શાવેલ ચાર ક્રુઝર ફોર વ્હીલર ગાડી અને એક સ્કોર્પિયો ફોર વ્હીલર ગાડી ત્યાંથી પસાર થઈ હતી અને નજીક આવતાની સાથે જ પોલીસે 5 ગાડીઓને ચારે તરફથી ઘેરી લીધી હતી. પોલીસે ગાડીઓમાં સવાર હિમરાજભાઈ પ્રેમસંગભાઈ પરમાર, રહે માતવા, જોરસિંગભાઈ વેસ્તાભાઈ નિર્મિનામા, યાસીન પઠાણ, રહે માતવા, સુનુભાઈ માતવા, બાબુ ચોટલી વગેરેની પોલીસે અટકાયત કરી લીધી હતી. પોલીસે 5 વાહનોની તલાશી લેતા પોલીસ ચોકી ઉઠી હતી. ગાડીમાંથી વિપુલ પ્રમાણમાં વિદેશી દારૂ અને બિયરની પેટીઓ મળી આવી હતી, જેમાં કુલ પેટીઓ નંગ 599, જેમાં કુલ બોટલો નંગ 18,274, કુલ રૂપિયા 22,27,300ના પ્રોહી જથ્થા સાથે 5 વાહનો તેમજ ઝડપાયેલા ચાલકોની અંગઝડતીમાંથી રોકડા રૂપિયા 10,860 મળી કુલ રૂપિયા 33,41,160નો મુદ્દામાલ કબજે કર્યો હતો. ગાંધીનગરની સ્ટેટ વિજિલન્સની ટીમના દરોડાના પગલે દેવગઢ બારિયા તાલુકા સહિત જિલ્લામાં ખરભરાટ સાથે ચકચાર મચી જવા પામી છે. બીજી તરફ ગાંધીનગરની ટીમે દેવગઢ બારિયા નગરમાં વિદેશી દારૂની હેરાફેરી કરતા તત્વો પર સપાટો બોલાવતા સ્થાનિક પોલીસ તેમજ એલસીબી પોલીસની કામગીરી ઉપર પણ અનેક સવાલો ઊભા થવા પામ્યા છે. નહીં મુંડા, ZSTV, દાહોદ. નમસ્કાર, હું સરવેજભાઈ રશીદભાઈ મહેમાન, જિલ્લા ભાજપ કારોબારી સભ્ય, જિલ્લા તેમજ તાલુકાની જનતાને દીપાવલી તેમજ નૂતન વર્ષની શુભેચ્છા પાઠવું છું. સમગ્ર નસવાડી તાલુકાની જનતાને હું ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ગોપાલસિંહ ચૌહાણ આવનાર દીપાવલી અને નવ વર્ષના શુભેચ્છા પાઠવું છું અને નવ વર્ષ સૌને ફળદાયી યશસ્વી નીવડે એ બદલ હું શુભેચ્છા પાઠવું છું. સમગ્ર ગુજરાતની જનતાને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે અને સમગ્ર ઉમરગામથી અંબાજી સુધીની આદિવાસી પટ્ટીમાં નવા વર્ષના તમામ જનતાને શુભેચ્છા પાઠવું છું અને દીપાવલીની પણ શુભેચ્છા પાઠવું છું અને સમગ્ર ગુજરાતની અંદર પ્રગતિ થાય, સમગ્ર ગુજરાતની જનતા શાંતિમય અને સુખમય પ્રાપ્ત કરે એવી પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરું છું અને સમગ્ર જે આખા ગુજરાતની જે જનતા છે એ કોરોના મહામારીમાં ત્રીજી લહેરની અંદર જે લડાઈ લડી રહ્યા છે એ મહામારીમાં એમનો સામનો કરવાનું પરમ કૃપાળુ પરમાત્મા એમને શક્તિ અર્પે એવી શુભેચ્છા સાથે હું સમગ્ર જનતાને દીપાવલી અને નવા વર્ષના શુભકામના પાઠવું છું. જસુભાઈ ભીલ, ગુજરાત ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ, આદિવાસી મોરચો.
નસવાડી તાલુકા પ્રમુખ તેમજ નસવાડી તાલુકાના ભારતીય જનતા પાર્ટીના સદસ્ય શ્રીઓ વતી હું નસવાડી તાલુકાને જાહેર જનતા ભાઈઓ બહેનો નવયુવાન મિત્રો તેમજ બાળ ગોપાળ મેં દિવાળી તેમજ નૂતન વર્ષ નિમિત્તે આપ સૌનું આરોગ્ય તેમજ આવનાર વર્ષ સૌનું શુભ નીવડે એવી તમામ ભાઈઓ બહેનો નવયુવાન મિત્રોને શુભેચ્છા પાઠવું છું. બધાને સારું નીવડે, બધા આરામદાયી સુખદાયી રહે એવા હું શુભેચ્છા પાઠવું છું.